नीट अने ZEE यूनिट 11। बीजी मेथड है विद्युत क्षेत्र, એમાં લીથામાં આપેલ 86 86માં ક્રમનો MCQ। જો રકમ આપેલી છે ગોળીય કવચની ત્રિજ્યા 1 મીટર છે, તેના પર વેંચાયેલ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 1/π કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે। 2 મીટર ત્રિજ્યાનું ગોળીય કવચ કે જે ઉપરના ગોળીય કવચ સાથે સમકેન્દ્રીય હોય તેમ વિચારવામાં આવે તો તેની સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે। હાલો વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો MCQ છે, એટલે જે નોંધો કરવી ને, બિંદુવત વિદ્યુતભાર, વિદ્યુત ડાયપોલ, ગોળીય કવચ, વિદ્યુતભારિત ગોળો, વિદ્યુતભારિત તાર, વિદ્યુતભારિત તકતી, વિદ્યુતભારિત રિંગ, એના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર નોંધમાં કરાવી પડશે। સૂત્ર યાદ આવી છે તો ડાયરેક્ટ ટૂંકમાં MCQ થઈ જાય। કીધું છે એ પ્રમાણે વિચારી લઉં, પેલું શું કરવાનું કીધું તમને, તો ગોળીય કવચની ત્રિજ્યા 1 મીટર છે, એને કેપિટલ R કહી દઉં છું ત્રિજ્યાને, તેના ઉપર વેંચાયેલ વિદ્યુતભાર, આની સપાટી ઉપર વિદ્યુતભારનું વિતરણ છે, ગોળીય કવચ એટલે ફૂટબોલના દડા જેવી રચના છે, એના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇક્વલ્સ 1/π કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, અને કુલ વિદ્યુતભાર હું ધારી લઉં છું કે સ્મોલ ક્યુ છે, બરાબર। 1 મીટર ત્રિજ્યાની ગોળીય કવચ આપી છે, એના ઉપર વિદ્યુતભારનું વિતરણ છે, એમાં એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 1/π કુલમ પ્રતિ મીટર સ્ક્વેર આપેલ છે, અને કુલ વિદ્યુતભાર એ સ્મોલ ક્યુ મને આપ્યો નથી પણ મેં અત્યારે ધાર્યો સ્મોલ ક્યુ છે। તો પછી હું કીધું કે હવે આ ગોળીય કવચને સમકેન્દ્રીય હોય તેવી 2 મીટર ત્રિજ્યાની બીજી એક કવચ લેવાની, હાલો આની ત્રિજ્યા કેટલી છે 2 મીટર, તો આ જે કવચ છે એની સપાટી ઉપર અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવું, સપાટી ઉપરના દરેક બિંદુએ, દરેક બાજુએ ટૂંકમાં 2 મીટરના અંતરે જાઓ બધી બાજુએ, અહીં સપાટી ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈશ। હવે ગોળીય કવચ જો યાદ કરાવું તો વિદ્યુત ભારિત ગોળીય કવચ કેપિટલ R ત્રિજ્યા હોય, એની સપાટી ઉપર વિદ્યુતભારનું વિતરણ કરેલું હોય, તો અંદરનું કોઈ પણ બિંદુ હોય તો અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું હતું 0, પછી સપાટી ઉપરનું બિંદુ હોય તો ને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E સરફેસ કેટલું હતું KQ^R2, બહારનું બિંદુ હોય સ્મોલ R અંતરે આવેલું એટલે E આઉટ લખતા હતા કેટલું હતું KQ^કેન્દ્ર^r2। રેડી, મારા અહીંયા જોઈશ આ ગોળીય કવચ વિદ્યુતભાર, આ વિદ્યુતભારિત ગોળીય કવચ અહીંયા છે, તેના 12નું બિંદુ થયું જોવા છે વિદ્યુતભારિત ગોળીય કવચ, અને 12ના બિંદુએ ટૂંકમાં R બરાબર 2 મીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈશ। આ કરી નાખો એટલે આકૃતિ જોવો, આપણે પ્રશ્નની આકૃતિ જેવી થઈ ગઈ, હા કે ના, એટલે અહીંયા મેળવશે એટલે આ કવચનું ક્યુ બિંદુ થયું 12ના બિંદુએ, એટલે આ સૂત્રની મદદથી MCQ થાય તો 12ના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E = KQ^r2, ક્યુની કિંમત મારી પાસે નથી, ક્યુની કિંમત ક્યુ મળી જાય σ = Q^A હોય તો Q = કેટલું થાય σA, સિગ્મા ને A એટલે જ્યાં વિદ્યુતભાર તમારે જે મેળવવો છે એ વિદ્યુતભાર જે સપાટી ઉપર જેનું ક્ષેત્રફળ ગોળાકાર સપાટી ક્ષેત્રફળ કેટલું થાય 4π, અને ત્રિજ્યા છે R એનો સ્ક્વેર, હાલો મૂકી દઉં અહીંયા K, અહીં કેટલું આવશે σ 4π r² r² બધી કિંમત છે K એટલે 9×10^9, σ = 1/π, પછી અહીંયા 4π અને R એટલે 1 એનો સ્ક્વેર, r એટલે આપ્યું છે 2 એનો સ્ક્વેર, તો વધ્યું કેટલું 4 ને 4 નીકળી જાય, π ને π નીકળી જાય એટલે વધ્યું 9×10^9 ન્યૂટન પ્રતિ કુલંબ, આ આપણો જવાબ। હાલો અહીંયા MCQ 86 પૂરું।